આપ જોયા છો ઝી 24 કલાક, હું છું મિહિર રાવલ. સ્પીડ ન્યૂઝમાં જોઈએ અત્યાર સુધીના સમાચારો સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રી મોદીએ બિહારના સ્થાપના દિવસને લઈને કર્યું ટ્વીટ. પ્રધાનમંત્રી બિહારની જનતાને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હંમેશા પ્રગતિ કરે તેવી શુભકામનાઓ આપી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 24 માર્ચથી લોકસભા ચૂંટણી માટેના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. યોગી આદિત્યનાથ 24 માર્ચે સહારનપુર અને મથુરામાં તથા 26 માર્ચે ગોરખપુર અને વારાણસીમાં રેલી યોજશે. ભાજપના સાંસદ કિરીટ સોમૈયાને ટિકિટ કપાઈ શકે. સૂત્રોએ જણાવ્યા મુજબ ભાજપના મનોજ કોટકને ટિકિટ અપાઈ શકે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જમ્મુ કાશ્મીરના ઉધમપુરથી લોકસભા ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા સમયે જીતેન્દ્રસિંહ સાથે પિયુષ ગોયલ પણ રહ્યા હાજર. એનસીપી નેતા ભારતી પવાર ભાજપમાં જોડાયા. નાસિક જિલ્લાની દિંડોરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા. કોંગ્રેસ નેતા જીતિન પ્રસાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા. સાંજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે. રાહુલ ગાંધીના નજીકના છે જીતિન પ્રસાદ. મેહુલ ચોકસીએ મુંબઈ પીએમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજીમાં મેહુલ ચોકસીએ પેટ અને પગમાં દુખાવો થવાની અરજી દાખલ કરી. કર્ણાટકના ધારવાડ જિલ્લામાં નિર્માણ પામી રહેલી બિલ્ડિંગ ધરાશાયી થતા મૃત્યુ આંક 14 પર પહોંચ્યો. અનેક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક પૂર્ણ. બેઠકમાં 25 બેઠકોની પેનલના નામોમાંથી સિંગલ નામ નક્કી. પ્રધાનમંત્રી મોદી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં લિસ્ટ મૂકશે. 25 નામો પર નરેન્દ્ર મોદી લગાવશે મહોર. ચૂંટણી સમિતિની બેઠક બાદ ઉમેદવારોના નામની યાદી થશે જાહેર. ગુજરાતની લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારવા દિલ્હીમાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ. બેઠક બાદ સીએમ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું ગાંધીનગરમાં અમિત શાહ જંગી બહુમતીથી જીતશે. સંઘના સ્વયંસેવક પ્રશાંત જોશી જોડાયા કોંગ્રેસમાં. ખેડૂત અગ્રણી ચીમનભાઈ ગજેરા પણ કોંગ્રેસમાં. દરિયા કિનારાના લોકોના કામ ન થતા હોવાથી કોંગ્રેસમાં જોડાયા હોવાનું પ્રશાંત જોશીએ જણાવ્યું. ભાજપના ધારાસભ્ય જે જિલ્લામાં ન હોય તે ગ્રાન્ટ ન ફાળવવામાં આવતી હોવાના આક્ષેપ ચીમન ગજેરાએ કર્યા. 23 માર્ચથી ભાજપ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ભાજપ સંપર્ક અભિયાનની શરૂઆત કરાવશે. 7 દિવસ માટે વિસ્તારકો ઘર ઘર અભિયાનમાં જોડાશે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આઈટી અને સોશિયલ મીડિયા સેલની બેઠક યોજાઈ. રાષ્ટ્રીય ઇન્ચાર્જ અમિત માલવિયાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ. બેઠકમાં ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેમ્પેઇન અંગે માર્ગદર્શન. ગુરુવારે મોડી સાંજે ભાજપે જાહેર કરેલી કુલ 182 બેઠકોની પ્રથમ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારી જાહેર થઈ, જેને ભાજપના નેતાઓ અને કાર્યકરોએ આવકાર આપ્યો. ભાજપ નેતા જીતુ વાઘાણીએ પણ ખુશી વ્યક્ત કરી. અમિત શાહનું ગાંધીનગરથી નામ જાહેર થતા રાજકોટમાં ખુશી. રાજકોટમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સવ જેવો માહોલ. રાજકોટમાં ભાજપના કાર્યકરોએ કરી જોરદાર ઉજવણી. ગાંધીનગરથી શાહના નામ સાથે જ ગુજરાત ભાજપ જોરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ. કોંગ્રેસ નેતા સીજે ચાવડાનો હુંકાર. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે હું લડીશ. ગાંધીનગરમાં અમિત શાહની સામે કોંગ્રેસના સીજે ચાવડા મેદાનમાં. લોકસભા ચૂંટણીમાં જીતનો સીજે ચાવડાએ વ્યક્ત કર્યો વિશ્વાસ. ભાજપનો ગઢ ગણાય છે ગાંધીનગર બેઠક. ગાંધીનગરના ઉમેદવાર જાહેર કરાતા અડવાણીએ ફોન કરી અમિત શાહને શુભકામના આપી. તો ગાંધીનગર બેઠક પર અમિત શાહ ચૂંટણી લડવાના છે. દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહના અધ્યક્ષસ્થાને બીજેપી મુખ્યાલયમાં બેઠક. ગુજરાતના 25 ઉમેદવારોનું નામ નક્કી કરવામાં આવ્યું. ભાજપની બેઠકમાં 3જા ચરણના ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓની હાજરી. કોંગ્રેસ આજે જાહેર કરી શકે વધુ કેટલાક ઉમેદવારોના નામ. ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે. કોંગ્રેસ અગાઉ રાજ્યના 6 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યું છે. અરવલ્લીના મોડાસાના ભીલકુવા ગામે રોષે ભરાયેલા ગ્રામજનોએ રાજકીય પક્ષોના પ્રવેશ પર બંદી લગાવી. સાથે જ ભીલકુવાના ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો. ગામની આગળ બેનર લગાવી રાજકીય પક્ષો પર પ્રતિબંધ હોવાનો ગ્રામજનોએ ફરમાવ્યો છે. આ વિરોધ ગ્રામ પંચાયત અલગ કરવા સહિત પડતર પ્રશ્નો મામલે ગ્રામજનોમાં ભારે રોષ.
साबरकांठा सीट पर छेल्ली घड़ीए भाजप बदली शके उम्मीदवार महेन्द्रसिंह वघेला ने भाजप उतारी शके मैदान में शंकरसिंह वघेला पुत्र छे महेन्द्रसिंह वघेला। पाटण राधनपुर में लोकसभा की चूंटणी ने लईने योजाई फ्लेग मार्च, पोलिस जवान तेमज पेरामिलिटरी द्वारा योजाई फ्लेग मार्च। स्टर्लिंग बायोटेकनो मालिक हितेश पटेल झड़पायो, सूत्रों ना आधारे हितेश पटेल अल्बानिया थी झड़पायो। स्टर्लिंग बायोटेक पर 5,000 करोड़ मनी लॉन्ड्रिंग नो केस। सूरत में नशा में धूत पीएसआई नो वीडियो वायरल, धुड़ेटी ना दिवसे हजीरा में आवेला पीपलिया विस्तार में युवक साथे माथाकूट थता पीएसआई तेने लाफो झीक्यो हतो। वधु मारामारी थाय ते पहेला लोको वच्चे पड्या, नशा में दूध पीएसआई ने उचकीने दूर लई गया। पीएसआई ए लोको साथे पण खराब वर्तन करता स्थानिको में भारे रोष। अमदावादनी मिर्जापुर ग्राम्य कोर्टना बेंच क्लार्क सहित 6 लोको सामे चीटिंगनी फरियाद, ग्राम्य कोर्टमां चालता दीवानी दावाना केसमां खोटो रेकॉर्ड करी दस्तावेज साथे छेड़छाड़ करवामां आवी। दीवानी दावामां जेना विरुद्ध आरोप छे तेने फायदो करावा बेंच क्लार्के दस्तावेज साथे छेड़छाड़ करी दीवानी दावाने फरियादी बतावी नोटिस इश्यू। बेंच क्लार्क दीवानी दावाना तमाम डॉक्यूमेंट जज समक्ष रजू कर्या। जजे आ दीवानी दावाना कागड़ों तपास करता जाणवा मळ्युं बेंच क्लार्क पीजे विनोदियाए कोर्ट ने गैरमार्गे दोरी खोटो रेकॉर्ड उभो कर्यो। हाल 6 लोको सामे पुरावा भेगा करी धरपकड़ करवानी तजवीज पोलीसे हाथ धरी। अमरेलीना जाफराबादना धोड़ाद्री गाममां 45 वर्षीय व्यक्तिनी हत्या, 3 शख्सोए लाकड़ी वडे मार मारी व्यक्तिनी हत्या करी, पोलीसे हाथ धरी तपास। अंकलेश्वर में नेशनल हाईवे पर तापी होटल नजीक 108 टीम पर हुमला करवामां आव्यो। अकस्मात की घटना में मोड़ा पहुंचता कर्मचारी साथ मारामारी कराई, मारामारी नो वीडियो वायरल। वडोदरा में आवेला डबोईना पत्रकार संघे पत्रकार चिराग पटेल की हत्या मामले नायब कलेक्टर ने आवेदनपत्र आप्यो, आवेदनपत्र में पारदर्शक तपास थवानी करी मांग। छोटाउदेपुर में आवेला बोडेलीना धरोलिया पासे धोड़ी होड़ी गेर उगरावानी नजीवी बाबते गेरैया की हत्या करवामां आवी। गेरैयाना हाथे कार नो साइड ग्लास तूटी जता कार चालके गेरैया ने असह्य मार मार्यो जेथी तेनुं मौत थता बोडेली पोलीसे हत्या की फरियाद नोंधी। अमदावाद में पत्रकार चिरागना रहस्यमय मौत ने ली तपास तेज, क्राइम ब्रांचे साइंटिफिक मशीन थी तपास शुरू करी। क्राइम ब्रांचे घटनास्थल पर स्कैनिंग मशीन थी आ तपास शुरू करी, मौत ना वधु पुरावा भेगा करवा तपास कराई। सूरत में अल्पेश कथिरिया ना भाई विरुद्ध मित्रों साथे मळीने कार में तोड़फोड़ ली नोंधायो गुनो, कार पार्क करवानी सामान्य बाबते थई हती बोलाचाली, कपोदरा पोलीस मथक में गुनो नोंधायो। गुजरात हाईकोर्ट ना लीगल रजिस्ट्रारे कोर्ट साथे छेतरपिंडी करियानी फरियाद नोंधावी, सीनियर सिविल कोर्ट ना सुप्रिंटेंडेंट सहित 6 सामे नोंधाई फरियाद। आरोपीओए सिविलना दावाना फेरफार करी छेतरपिंडीनो आरोप लगाव्यो छे, सिविलना दावाना कोर्टना खोटा रेकॉर्ड बनावी जजमेंट बदल्यु, पोलीसे तमाम सामे फरियाद नोंधी तपास शुरू करी। राजकोट पोलीसे प्रोहिबिशनना गुनामां पकड़ायेला दारूना जत्थानो नाश कर्यो, सोकड़ा गाम नजीक 1,06,342 दारूनी बॉटल्सनो नाश करवामां आव्यो जेनी किंमत 3,33,86,120 रूपया। शामळाजी आरटीओ चेकपोस्ट पर वाहन व्यवहार कमिश्नर ऑफिसना अधिकारीओए लीधी मुलाकात, प्रिंसिपल सेक्रेटरी सुनैना तोमरे करी रूटीन मुलाकात, मुलाकात लेनारा अधिकारी कचेरीना रेकॉर्डनी करी चकासणी। राजकोट मार्केटयार्डमां जुदी जुदी झणसीनी आवक 24 मार्च से 31 मार्च सुधी बंद करवामां आवी, वेपारीओनी मांगणीने ध्यानमां लई प्लेटफॉर्ममां पड़ेला मालनो निकाल करवा माटे आवक बंद कराई। झणसीनी आवक 1 એપ્રિલથી રાબેતા મુજબ શરૂ થશે। मोरबी में आवेला माड़िया में पाक वीमा ने लई खेडूतों में रोष, माड़िया तालुका ने 100% क्षतिग्रस्त जाहिर कर्या, बाग पर 35% वीमो पास थता खेडूतों में रोष, तालुका की खेडूत हितरक्षा समिति आगेवानों आ बाबते लड़त आपवानुं कर्युं एलान। जामनगर में 50 से वधु लोगों ने फूड पॉइजन की थई असर, धार्मिक प्रसंग में भोजन लीधा बाद फूड पॉइजनिंग की असर, लोग झाड़ा उल्टी थता तात्कालिक होस्पिटले लई जवाया। वडोदरा डबोईना भायापुर पास बाइक स्लीप थी जता युवान मृत्यु पाम्यो, जारे अन्य युवान इजाग्रस्त थता सारवार माटे वाघोडिया पोलीस होस्पिटल खसेड़वामां आव्यो। घटना की जाण थता ज पोलीस घटनास्थले पहुंची वधु तपास हाथ धरी।
22 માર્ચ સમગ્ર વિશ્વમાં જળ દિવસ તરીકે ઉજવણી કરાઈ રહ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે જળસ્થિતિની વાત કરીએ તો નર્મદા નદીનું જળસ્તર ઘટતા સમગ્ર રાજ્યમાં જળસંકટ. પાટણના હારીજના એકલવા ગામે સ્થાનિકોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે દરેક ઘરમાં પાણીના સંગ્રહ માટે સેવા સંસ્થાના સહયોગથી ટાંકા બનાવ્યા. જામનગરમાં નવાનગર નેચર ક્લબ સહિતની અન્ય સંસ્થાઓએ જળ બચાવો જાગૃતિ અભિયાન સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું. લોકોને વિશ્વ જળ દિવસ નિમિત્તે પાણી બચાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હવે જનતાને પાણીની બચત માટે જાગૃત થવાની જરૂર. 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ભર ઉનાળે પાણીની તંગી સર્જાય તેવા સ્પષ્ટ એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. નાળાની શરૂઆતમાં જ પાણીની તંગીની સ્થિતિને લઈ ખેડૂતો ચિંતાતુર. રાજ્યના જળાશયોની સ્થિતિના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. રાજ્યના 203 માંથી 68 જળાશયના તળિયા ઝાટક, જ્યારે જળાશયોની લાઈવ અને ગ્રોસ સ્ટોરેજની સ્થિતિ પણ ચિંતાજનક. 203 માંથી 19.61% લાઈવ સ્ટોરેજ અને ગ્રોસ સ્ટોરેજની સ્થિતિ 34.93%. સુરેન્દ્રનગરમાં એનસીસીએ વિશ્વ જળ દિવસને લઈને રેલી યોજી શહેરમાં પાણીની સમસ્યાને લઈ લોકોને પાણી બચાવવાની અપીલ કરાઈ. રેલી સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર નીકળી. ભુજ નગરપાલિકાની પાણી વિતરણ મુદ્દે હોબાળો. પાણી વિતરણ મુદ્દે વિપક્ષનું ધરણા અને ગેરાવ. વિપક્ષના શાસકો પર વાલા દવલાનો આરોપ. મોટી સંખ્યામાં મહિલાઓએ પાણી મુદ્દે કર્યા સૂત્રોચ્ચાર. રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળો શરૂ થતા ચેકિંગ હાથ ધર્યું. એક સપ્તાહમાં 60 જેટલા પાણી ચોરીને ઝડપાયા. આસામીઓને 75,000 થી વધુનો દંડ. વડોદરાના સ્થાનિકોને 2 દિવસ માટે પાણી કાપ. પાણી કાપને કારણે વડોદરાના બાપોદ, માંજલપુર, તરસાલી, વાઘોડિયા, જાંબુવા, કપુરાઈ અને સોમતળાવ વિસ્તારમાં પાણી નહીં મળે. મહાનગરપાલિકાની આજવા પ્લાન્ટમાં સફાઈ કામગીરીના કારણે પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો. ઉનાળાની શરૂઆતમાં જ વડોદરાના લોકોએ પાણી કાપનો સામનો કરવો પડશે. પાટણમાં ઝીંઝુવાડમાં ડાયરાનું આયોજન કરાયું. રાજુલ બારોડના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ. સેમ પિત્રોડાનું 26/11 લઈ શરમજનક નિવેદન. કયું હુમલા માટે આખું પાકિસ્તાન જવાબદાર નથી. પિત્રોડાએ નિવેદન આપતા કહ્યું કે કેટલાક લોકોની ભૂલોની સજા આખા દેશને કેમ. રાહુલ ગાંધીના નજીકના સલાહકાર પણ છે સેમ પિત્રોડા. તેમજ પિત્રોડાએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પિત્રોડાના નિવેદનનો આપ્યો જવાબ. કે વિપક્ષે ફરીથી આપણી સેનાનું અપમાન કર્યું. પીએમએ ટ્વીટ કરીને દેશવાસીઓને અપીલ કરી વિપક્ષને અને નિવેદન પર સવાલ કરે. આખું ભારત સેના સાથે મજબૂતીથી ઊભું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ અને વિપક્ષ વચ્ચેના અંતરને સ્પષ્ટ કરતું ટ્વીટ કર્યું. વિપક્ષને સેના પર અવિશ્વાસ છે, જ્યારે કે અમને સેના પર ગર્વ છે. વિપક્ષનું દિલ આતંકીઓ માટે ધબકે છે, ભાજપનું દિલ તિરંગા માટે ધબકે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ નિવેદન આપતા કહ્યું સામ પિત્રોડાએ 26/11 હુમલાને લઈને કરેલું નિવેદન કોંગ્રેસની માનસિકતાની પોલ ખોલે છે. કોંગ્રેસમાં બદલાની ભાવના પણ ઉત્પન્ન નથી, તે દેશ માટે શરમજનક. સેમ પિત્રોડાના વિવાદિત નિવેદન અંગે વીકે સિંઘે કહ્યું સેમ પિત્રોડાની હિસ્ટ્રી અંગે દરેકને જાણ. વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર હોય તેની વાતોને ગંભીરતાથી ન લેવાય. અબ્બાસ નકવીએ સેમ પિત્રોડા અંગે નિવેદન આપતા કહ્યું સેમ પિત્રોડા નિવેદન શરમજનક, દેશનું અપમાન કરવાવાળું. સુરક્ષાને લઈ કોંગ્રેસની નીતિ હંમેશા ઢીલી. 26/11 અંગે કેસી ત્યાગીએ નિવેદન આપતા કહ્યું 26/11 હુમલો માત્ર મુંબઈ પર જ નહીં, સમગ્ર દેશ પરનો હુમલો. હુમલાનું દર્દ સેમ પિત્રોડા નહીં સમજી શકે, તે માત્ર દેશની જનતા જ સમજી શકે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સેમ પિત્રોડા અંગે નિવેદન આપતા કહ્યું કોંગ્રેસનું નેતૃત્વ દિશાવિહીન. કોંગ્રેસને જો દેશના નેતૃત્વ પર વિશ્વાસ ન હોય તો સેના પર વિશ્વાસ કરવો જોઈએ. કોંગ્રેસ સેનાનું મનોબળ ઓછું કરવાનો પ્રયાસ ન કરે. અખિલેશ યાદવે સેમ પિત્રોડા અને રામગોપાલ યાદવના બચાવમાં કહ્યું સવાલ ઉઠાવવો તે અમારો લોકતાંત્રિક અધિકાર. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ પાકિસ્તાનના આતંકી હુમલા લઈને આપેલા નિવેદનને લઈ ભાજપ નેતા જીતુ વાઘાણીએ વખોડ્યું અને જણાવ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ આ અંગે જવાબ આપે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિકટના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા ભારે રોષ જોવા મળ્યો. ભાજપ પ્રવક્તા મહેશ કસવાલાએ નિવેદનને વખોડ્યું.
વડોદરા એમએસ યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓનો સેમ પિત્રોડાના નિવેદન પર રોષ અને જણાવ્યું કે સૈન્ય પર સવાલ કરવા યોગ્ય નથી. સાથે જ કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે આવા નિવેદન આપે છે જે અયોગ્ય. વિવાદ બાદ સેમ પિત્રોડા બચાવની મુદ્રામાં પોતાનું નિવેદન રાજનૈતિક ન હોવાનું રટણ, મેં પાર્ટી તરીકેની નાગરિક તરીકે પ્રશ્ન કર્યો હોવાનું કહ્યું. સ્પીડ ન્યૂઝમાં આગળ પર જોઈશું વધુ કેટલાક સમાચારો. હાલ રોકાય એક બ્રેક માટે, આપ જોતા રહો ઝી 24 કલાક. ફૂંકાઈ ગયું લોકસભા ચૂંટણીનું બ્યુગલ. આમને સામને ટકરાવા ઉમેદવારો તૈયાર. કોણ હારશે, કોણ મેદાન મારશે? લોકસભા ચૂંટણીનું મહા કવરેજ જોતા રહો ઝી 24 કલાક પર. હવે બનશે કોની સરકાર? સરહદ પર ભારતીય સેનાની એક્શન બોલે છે. અમારે વિરોધી સરવૈયામાં સરકાર 5 વર્ષનો હિસાબ બોલે છે. મોદીના રથને રોકવા મહાગઠબંધન બોલે છે. જુઓ ઝી 24 કલાક પર રોજ રાત્રે 8:30 વાગે ગુજરાત બોલે છે. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીને જોઈએ વધુ કેટલાક સમાચાર. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિની બેઠક મુલતવી રહી. કોંગ્રેસ સ્ક્રીનિંગ સમિતિની શનિવારે મળવાની હતી બેઠક, જે હવે રવિવારે યોજાવાને કારણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદ એરપોર્ટથી પરત ફર્યા. જામનગરના વાઘડિયા ગામે ધૂળેટીના દિવસે ધાર્મિક પ્રસંગમાં સામૂહિક ભોજન બાદ 50,000 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. તેમને તાત્કાલિક શહેરની જીજી હોસ્પિટલ ખસેડાયા. લોકસભા ચૂંટણી લઈ બીએસપીએ પહેલું લિસ્ટ જાહેર કર્યું. માયાવતી 11 ઉમેદવાર લિસ્ટ જાહેર કર્યું. ગૌતમ ગંભીર ભાજપમાં સામેલ, દક્ષિણ દિલ્હીથી લડી શકે ચૂંટણી. નાણામંત્રી અરુણ જેટલીએ પહેરાવ્યો ખેસ. ક્રિકેટના મેદાન બાદ રાજકારણની પીચ પર ગંભીર. ગૌતમ ગંભીરને વિધિવત રીતે ભાજપમાં જોડવામાં આવ્યા. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. કાશ્મીરમાં 4 સ્થળોએ આતંકીઓ સાથે અથડામણ. શોપિયાના રત્નીપુરામાં મોડીરાતથી અથડામણ બુધવારથી ચાલી રહી છે. 4 મોટી અથડામણ. સેના અને આતંકી અથડામણના બારામુલ્લાના હાજીનમાં 7 આતંકી ઠાર. સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ. ભારતે પાકિસ્તાનને આમંત્રણ નકાર્યું. 23 માર્ચના રોજ પાકિસ્તાન સ્થાપના દિવસની ઉજવણી કરે છે, ત્યારે પુલવામામાં થયેલા હુમલા બાદ ભારતનું પાકિસ્તાન સામે કડક વલણ. સ્થાપના દિવસની ઉજવણીમાં ભારત સરકારના કોઈ પણ પ્રતિનિધિ ભાગ નહીં લે. યુએને જાહેર કરેલી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ગગડ્યું. વિશ્વના 156 રાષ્ટ્રોમાં ભારત 140માં ક્રમે. ભારત ગત વર્ષ કરતા 7 સ્થાન નીચે.
संयुक्त राष्ट्र जाहिर करे छे वर्ल्ड हेपीनेस इंडेक्स जेमां फिनलैंड यादी में टोचना क्रमे अन्य पछात राष्ट्रों भारत करता पण आगळ। मोदी सरकार अंगे अमेरिका महत्वपूर्ण निवेदन कर मोदी नेतृत्व में अमेरिका भारत संबंध में सुधारो थयो भारत की साथ रणनीतिक संबंधों मजबूत है। चीन में आवेली केमिकल फेक्टरी में ब्लास्ट होता 47 लोगों की मौत इजाग्रस्त 90 थी वधु लोगों ने सारवार माटे हॉस्पिटल खसेड़ा। केमिकल फेक्टरी में आग लगता आसपास नो विस्तार खाली करावी लोगों ने सुरक्षित स्थाने खसेड़वामां आव्या। गुप्त एजेंसियों पास थी मिली माहिती मुजब चीने पाकिस्तान सिंध प्रांत में पोतानी सेना ने तैनात करी पाकिस्तानी सरहद पर चीननी सेना तैनात थवाथी भारतीय एजेंसियों ने सतर्क कराई। अमेरिकन राष्ट्रपति डोनाल्ड ट्रम्पे गोलन पहाड़ी क्षेत्र पर इजरायल प्रभुत्व ने मान्यता आपने जाहरात की। डोनाल्ड ट्रम्प की जाहरात बाद इजरायल प्रधानमंत्री ट्रम्प नो आभार मान्यो। इराक मोसुल शहर नजीक टिग्रीस नदी में नाव डूबता दुर्घटना सर्जाई नाव पलटी जता सवार 200 पैकी 83 मौत दुर्घटना में इजाग्रस्तों ने सारवार माटे हॉस्पिटल खसेड़ाया। करोड़ों ने मनी लॉन्ड्रिंग केस ना आरोपी हितेश पटेल की साउथ यूरोप ना अल्बानिया विस्तार की धरपकड़ स्टर्लिंग पार्ट केस में मोस्ट वॉन्टेड रहे आरोपी हितेश पटेल ने भारत लवाश। भारत में एमआरएफ पेस एकेडमी निर्देशक मैग्राए जणाव्युं कि मारी नजर में भुवनेश्वर कुमार और जसप्रीत बुमराह भारत मिशन वर्ल्ड कप में महत्वनो हिस्सो खूब समझदारीपूर्वक बॉलिंग करे बुमराह अंतिम ओवर में जे झड़पथी योकर फेंके। आईपीएल 2013 मैच फिक्सिंग ने पोताना जीवन सौथी खराब और निराशाजनक समय गणावता धोनीए सवाल कर्यो खिलाड़ियों शू वाक हतो। भारतीय क्रिकेट प्रकरण में मैनेजमेंट की भूमिका ने कारण चेन्नई सुपर किंग्से 2 वर्ष प्रतिबंध सामनो करवो पड़ो। आईपीएल में 5000 रन पूर्ण करने रैना और विराट कोहली वच्चे जंग जामशे। रैना आईपीएल में 4985 रन बनाया जारे कि विराट नामे 4948 रन एटले कि सुरेश रैना ने 37 रननी आगळ लीड छे। रैना अत्यार सुधी 176 मैच रम्यो छे ज्यारे के विराट कोहली 163 मैच। आईपीएल में विराटे 4 सदी फटकारी रैना नामे फक्त 1 सदी जो कि रैनाए 35 हाफ सेंचुरी मारी विराटे 34 हाफ सेंचुरी फटकारी छे। अमेरिका ना बेसबॉल खिलाड़ी माइक ट्राउटे रमतनी दुनिया नो सौथी मोटो कॉन्ट्राक्ट साइन कर्यो 27 वर्षना माइके अमेरिकन बेसबॉल नी टीम एले एजेंट साथे 430 मिलियन डॉलर एटले के 2960 करोड़ रूपया नो करार कर्यो। माइक नो आ कॉन्ट्राक्ट 12 वर्ष माटे। आईपीएल टीम चेन्नई सुपर किंग्स ना कोच स्टीफन फ्लेमिंगे कहूं कि कैप्टन महेंद्र सिंह धोनी आईपीएल में 4th नंबर पर बैटिंग करशे। फ्लेमिंगे प्रेक्टिस सेशन पछी कहूं हतुं कि धोनी गया वर्षे 4th नंबर पर बैटिंग करी रहा था। हिंदी अने दक्षिण में फिल्मों में विलन नो रोल करी जानेता बनेला प्रकाश राज लोकसभा चूंटणी लड़शे। प्रकाश राज बेंगलुरु सेंट्रल लोकसभा बैठक पर अपक्ष तरीके उम्मीदवारी नोंधावी। बॉलीवुड ना भाईजान दबंग एक्टर सलमान खाने लोकसभा चूंटणी लड़वानो छे ए वातनो खंडन करी तमाम चर्चाओं पर पूर्ण विराम मूक्यो। गोविंदा ने करिश्मा कपूर स्टारर कुली नंबर 1 नी रिमेक में वरुण धवन साथ सारा अली खान जोवा मळशे। सलमान खान जुड़वानी रिमेक बाद वरुण नी आ बीजी रिमेक फिल्म। फिल्म नु डिरेक्शन वरुण ना पिता डेविड धवन करशे। बाहुबली फेम एक्टर प्रभास आगामी फिल्म साहो में नजरे पड़शे। फिल्म साहो माटे प्रभासे 7 થી 8 કિલો वजन घटाड्यू। प्रभास ने फिल्म साहो ने हिंदी तेलुगु तमिल एम त्रणे भाषा में शूट कराई छे। फिल्ममेकर अनुराग सिंह डिरेक्शन में बनेली फिल्म केसरी रिलीज थी। केसरी की वार्ता हकीकत में 1897 में थेली सारागढ़ी की लड़ाई नी। आ लड़ाई में मात्र 21 शीख सैनिकों 10,000 अफगानों की सेना बहादुरीपूर्वक सामनो कर्यो हतो। केसरी अत्यार सुधी 22 करोड़ की करी कमाई। पीएम मोदी की बायोपिक ट्रेलर रिलीज थयु। ओमांग कुमार डायरेक्ट करेली आ फिल्म में विवेक ओबेरॉय प्रधानमंत्री नरेन्द्र मोदी पात्र में। बायोपिक पहला ज विवेक ओबेरॉय पोता नाम बदली विवेकानंद ओबेरॉय करी नाख्यू छे। बॉलीवुड एक्ट्रेस सारा अली खान और कार्तिक आर्यन पोतानी आगामी फिल्म ने लई चर्चा में। सारा अली खाने कॉफी विद करण में खुलासो कर्यो हतो कि कार्तिक आर्यन ने डेट करवा मांगे छे त्यारथी जा जोड़ी चर्चा में। हाल में एक रोमेंटिक तस्वीर सोशियल मीडिया पर वायरल थई रही छे। तो आ साथ समाचारों में मारी साथ हाल बस आटलू ज आप जोता रहो जी 24 कलाक।